नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण नो पाठ नंबर 18। हवे अमे क्या जइए नो अभ्यास आज आपणे करवाना छे। विद्यार्थी मित्रों, माणसो एक जग्याए थी बीजी जग्याए स्थळांतर करता होय छे। माणसो एक जगह थी बीजी जगह स्थलांतर शा माटे करे छे? तो अनेक कारणोसर माणसों ने एक जगह थी बीजी जगह स्थलांतर करवू पड़े छे। ए कारण पछी ए पोते आजीविका मेळवा माटे स्थलांतर करता होय, के बाळकोने सारू शिक्षण आपवा माटे, के नदी पर बंध बांधवानो होय तो इना माटे ए जग्या खाली कराता होय, तो पण के पूरनी स्थिति होय तो पण स्थलांतर करवू पड़तू होय छे। आवा विविध कारणोसर माणसोने एक जग्याएथी बीजी जग्याए जवू पड़तू होय छे, स्थलांतर करवू पड़तू होय छे। तो तमे आ पाठનું જે હેડિંગ છે એમાં તમે જોશો તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હવે અમે ક્યાં જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે એવા માણસો વિશે વાત કરવાની છે, એવા વ્યક્તિઓ વિશે વાત કરવાની છે કે જેઓ પાસે રહેવા માટે શું નથી, જગ્યા નથી, અને હવે તેઓ કઈ જગ્યાએ રહેવા માટે જશે એવો એક પ્રશ્ન છે। તો ચાલો શરૂ કરીએ પાઠ। આ પાઠ એ અનુજભાઈ નામના એક વ્યક્તિ છે એના દ્વારા આપણે સમજીએ। તો શરૂ કરીએ પાઠ। અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા। અનુજભાઈ એ કોની સાથે બેઠા હતા? તો કે તેમની દીકરી જેનું નામ શું છે, જીયા, એની સાથે ક્યાં બેઠા હતા? તો કે ઘરના દરવાજા પાસે। તેઓ કૌશલની રાહ જોતા હતા। તેઓ કોની રાહ જોતા હતા? કૌશલની રાહ જોતા હતા। રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। રાત થવા આવી હતી પરંતુ હજુ આ કૌશલ એ ઘરે આવ્યો ન હતો। બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા। આ અનુજનું કુટુંબ એ બે વર્ષ પહેલા જ સિંદુરી ગામથી કયા શહેરમાં રહેવા માટે આવ્યું હતું? મુંબઈ શહેરમાં રહેવા માટે આવ્યું હતું। તમને પૂછાય કે અનુજનું કુટુંબ કેટલા વર્ષ પહેલા સિંદુરી ગામથી મુંબઈ રહેવા માટે આવ્યું હતું? તો કે બે વર્ષ પહેલા। તો સૌપ્રથમ તો તેઓ આ મુંબઈમાં કોઈને જાણતા ન હતા, પરંતુ એના દૂરના જે સંબંધી છે એના એક કુટુંબને, એ દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા, અને તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું। એ સંબંધીના, દૂરના સંબંધીના કુટુંબની મદદથી અનુજભાઈએ કયું કામ શરૂ કર્યું? તો કે માછલી પકડવાની જે ફાટેલી જાળી હોય એ માછલી પકડવાની ફાટેલી જાળીને ફરીથી સરખું કરવાનું કામ શરૂ કર્યું। પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા। એ કામ દ્વારા આ અનુજભાઈને જે પૈસા મળતા હતા એ પૂરતા હતા નહીં। તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા,
અહીં તેઓએ પાણી પર ખરીદવું પડતું હતું. કામ દ્વારા જે પૈસા મળતા એ પૂરતા ન હતા. અહીંયા તેમને ખાવાના પૈસા ચૂકવવા પડતા, દવાના, પાણીના પણ પૈસા. પાણી જોઈતું હોય તો પાણી પણ પૈસાથી મળતું હતું, એના પણ પૈસા ચૂકવવા પડતા. ઘરનું પાણી, ઘરનું ભાડું પણ ચૂકવવું પડતું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે. એ ચિત્રની અંદર તમે જોઈ શકો છો, એ ચિત્ર અનુજભાઈના કુટુંબનું છે. એમાં અનુજભાઈ એ ઘરના બારણે દરવાજા પાસે તમે જોઈ શકો છો, એ કૌશલની રાહ જોઈને શું કરતા હોય છે, બેઠા હોય છે. કોની સાથે બેઠા હોય છે? તેમની દીકરી જીયા. રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી. રાત્રિ થઈ ગઈ, હજુ કૌશલ ઘરે આવ્યો ન હતો. હવે એની દીકરી જે જીયા છે એ શું કરતી હતી? તો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જીયા એ બારીમાંથી પડોશીનું જે ઘર છે એ પડોશીના ઘરના ટીવી ઉપર શું જોતી હતી? નૃત્ય જોતી હતી. પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. પરંતુ અનુજને ટીવી જોવાનું મન હતું નહીં, એને રસ હતો નહીં. તે વિચારોમાં ખોવાયેલો હતો. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. એને વિચાર આવ્યો કે અહીંયા સિંદૂરી ગામ કરતા અહીંયા દરેક વસ્તુ કેટલી અલગ જોવા મળે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, એને આધારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પ્રશ્નોત્તરી આપણે જોઈએ. વિચારો અને કહો. લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું? તમને ક્યારે આવું લાગ્યું છે? જો અમુક વખત એવું બને કે લોકોનું ભીડ હોય છતાં પણ કેવું લાગે? એકલું લાગે. એકલું લાગે ભીડમાં? તો કે હા. હવે તમને ક્યારે આવું લાગ્યું છે? શા માટે? તો હા. હવે તમારા પિતાજી છે, નોકરી કરતા હોય. હવે એમની સાથે ઘણા બધા મિત્રો કાર્ય કરતા હોય. તો પપ્પાના જે મિત્ર હોય એમની પુત્રીના લગ્નની અંદર ગયા હો તો ત્યાં આપણને કોઈ ઓળખતું ન હોય. લગ્નની અંદર ઘણા બધા ભીડ હોય છતાં પણ આપણને જો કોઈ થી આપણે પરિચિત ન હોઈએ તો આપણને એ ભીડ હોવા છતાં પણ કેવું લાગે છે? એકલું લાગે છે. કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજી જગ્યાએ, નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? કલ્પના કરો કે તમને એક જગ્યાએથી છોડીને બીજી જગ્યાએ જાઓ તો કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો રેખા બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ એટલે પહેલાં તો શું શોધવું પડે? રેઠાણ શોધવું પડે. એટલે રેઠાણ શોધવાની પહેલી વખત જઈએ ત્યાં જઈને નોકરી ધંધો શોધવાની, પછી શિક્ષણ, બાળકોને સારું ભણાવવાનું હોય એટલે બાળકોનું શિક્ષણ કાર્ય કઈ જગ્યાએ સારું છે એ શોધવા માટેની, અને નવા પડોશીઓ સાથે સુમેળ સાધવા માટે શું લાગે? વાર લાગે. તો આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? કે અનુજના કુટુંબ જેવા બીજા લોકોએ અમુક વખત સ્થળાંતર કરવું પડે છે, શા માટે? તો કે એ જગ્યા ઉપર નદી પર બંધ બાંધવાનો હોય તો જગ્યા ખાલી કરવી પડે. અમુક વખત કુદરતી આપત્તિ કે જેવી કે પૂરની આપત્તિ આવી હોય ત્યારે પણ જગ્યા ખાલી કરવી પડતી હોય છે.
પોતાની વધારે આજીવિકા મેળવવા માટે પૂરતી આજીવિકા મેળવવા માટે પણ તેઓને સ્થળાંતર કરવું પડતું હોય છે. બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે પણ તેઓ સ્થળાંતર કરતા હોય છે. આગળનો ટોપિક આપણે જોઈએ, જૂના દિવસો યાદ આવે છે. અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. અનુજનો જન્મ ક્યાં થયો હતો? તો કે ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે. કયા ગામમાં થયો હતો? ખેડી ગામમાં થયો હતો. ગામનું નામ શું છે? ખેડી. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. તેમના લોકો આ ખેડી ગામમાં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું. અનુજના ગામની અંદર શાંતિ હતી પણ મૌન હતું નહીં. ત્યાં કેટલા આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ. અનુજ કહે છે એના ગામની અંદર પરમ શાંતિ હતી પરંતુ મૌન ન હતું. ચારે બાજુ અવાજો સંભળાતા હતા, આનંદદાયક અવાજો. કેવા અવાજો? આનંદદાયક, આનંદ આપે એવા અવાજો. એ કયા કયા અવાજો? તો કે ત્યાં નદીઓ ખળખળ વહેતી હોય, એ નદીઓનો ખળખળ વહેતો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખળખળાટ અને પક્ષીઓનો કલરવ, આવા આનંદદાયક અવાજો સાંભળવા મળતા. લોકો ખેતી કરતા, વ્યવસાયમાં લોકો શું કરતા હતા? ખેતી કરતા હતા. તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા, તેમજ જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા. ગામના લોકો તેઓ બધા સાથે મળીને ક્યાં જતા? જંગલમાં જતા, સાથે વાતો કરતા, ગીતો ગાતા અને જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા, આ બધાને શું કરતા? એકઠા કરતા, ભેગા કરતા. તેઓ જંગલમાંથી શું શું ભેગું કરતા? તો કે જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા ભેગા કરતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા. વડીલો સાથે કામ કરતા કરતા તેમના જે બાળકો હોય, એ બાળકો પણ ઘણી બધી વસ્તુઓ તેમની સાથે રહીને શીખી જતા. જેમ કે કઈ કઈ વસ્તુઓ શીખતા? તો કે સાથે રહીને નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે. બાળકો વડીલો સાથે રહીને કયા કયા કામો શીખતા? તો કે સાથે નૃત્ય કરવું, માટી અને વાંસના શું બનાવવા? ઘડા બનાવવા, ઢોલ વગાડતા શીખવું, આ ઉપરાંત પક્ષીઓને ઓળખવા, તેમની અવાજની નકલ કરવી અને વાંસળી વગાડતા શીખવું, આવા જુદા જુદા પ્રકારના કાર્યો એ પોતાના વડીલો પાસે સાથે રહીને શીખી જતા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. લોકો પોતાના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ ભેગી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીની પહેલે પાર મોટા નગરમાં વેચી આવતા. પછી વસ્તુઓ ભેગી કરીને એમાંથી કેટલીક વસ્તુઓ એ નદીના પહેલે પાર જઈને નગરની અંદર, શહેરની અંદર શું કરી આવતા? વેચી આવતા. અને એ પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડા ખરીદતા હતા. જંગલમાંથી ભેગી કરીને જે વસ્તુઓ લાવેલા હોય એમાંથી થોડી
એ નદીના પેલેપાર જઈને શહેરમાં વેચી આવતા અને એમાંથી જે પૈસા મળે એ પૈસામાંથી તેઓ જુદી જુદી વસ્તુઓ ખરીદતા, જેમ કે મીઠું, તેલ, ચોખા અને કપડાં. આમ તો તે એક ગામ હતો, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. આમ તો આ ખેડી એક ગામ હતો, પરંતુ અહીંયા બધા લોકો એક મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. અનુજની જે બહેન હતી એના લગ્ન એ જ ગામની અંદર થયા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. સારો સમય હોય કે ખરાબ સમય હોય, બંને સમયની અંદર આ ગામના લોકો એકબીજાને શું કરતા હતા? મદદ કરતા હતા. વડીલો લગ્નો ગોઠવતા અને ગામના ઝઘડા પણ ઉકેલતા હતા. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. આ અનુજ હવે એક ખડતલ, ખૂબ જ મજબૂત એ યુવાન થઈ ગયો. તે ખેતરની અંદર ખૂબ જ સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી શું પકડતો હતો? માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. હવે આ અનુજ અને તેના મિત્રો શું કરતા? તો કે જંગલમાંથી ફળ, મૂળ, ઔષધીય એટલે કે જેમાંથી દવા બનાવવાની હોય એવા ઔષધીય વનસ્પતિઓ અને નદીમાંથી પકડેલી માછલીઓ આ બધું જ લઈને શહેરની અંદર શું કરતા? વેચવા માટે જતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. તમે અહીંયા બીજા ચિત્રની અંદર જોઈ શકો છો કે તહેવારના સમયે અનુજ તેમની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ પણ વગાડતો. કહો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા થોડાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, એ પ્રશ્નો આપણે જોઈએ. ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? આપણે આગળ જોયું કે ખેડી ગામના બાળકો વડીલો સાથે રહીને શું શું શીખતા. આપણે જોયું એમ નૃત્ય સાથે નૃત્ય કરતા શીખતા, વાંસળી વગાડતા, ઢોલ વગાડતા શીખતા ને, વાંસ અને માટીમાંથી ઘડા બનાવતા શીખતા. આવી અનેક વસ્તુઓ તેઓ વડીલો સાથે રહીને શીખતા. પક્ષીઓનો કલરવ થાય તો પક્ષીઓનો જે અવાજ છે એની નકલ કરતા પણ શીખતા. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? હવે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે તમારા વડીલો પાસેથી શું શીખો? તો કે આપણે આપણા વડીલો પાસેથી શીખીએ કે વડીલોને શું આપવું જોઈએ? આદર અને માન આપવું જોઈએ. શીખો છો ને? અને બીજું તો કે સૌએ સાથે હળી મળીને રહેવું જોઈએ અને ક્યારેય ઝઘડા કરવા જોઈએ નહીં. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી. તેમાંની કઈ વસ્તુ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? તો કે આપણે અનુજ છે એ ખેડીની અંદર, ખેડી ગામમાં ઘણી બધી વસ્તુઓ એણે શીખી, તો આ એમાંની કઈ વસ્તુ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? પહેલું કે માછલી પકડતો એટલે માછલી પકડવી, પછી માછલીની જે તૂટી ગયેલી જાળી હોય એને સરખું કરવાનું કામ કરતો એટલે માછલીની તૂટી ગયેલી જાળી સરખું કરવાનું કામ એને ઉપયોગમાં આવ્યું હશે.
અને ઢોલ વગાડવો, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા. આ કામ આ બધી વસ્તુઓ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા વિદ્યાર્થી મિત્રો, તમે અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોયા હશે, જોયા છે ને? તો રોજ આવા પક્ષીઓ કલરવ કરતા હોય છે, તો તમે કયા પક્ષીઓના અવાજ સાંભળ્યા છે એ લખવાનું છે. તમે કાગડાનો અવાજ સાંભળ્યો હશે, કોયલનો, પોપટનો, ચકલીનો અવાજ સાંભળ્યો હશે, સાંભળ્યો છે ને? તો આ બધા પક્ષીઓના અવાજ એ તમે સાંભળ્યા હશે. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો? નકલ કરીને બતાવો. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પક્ષીની નકલ કરી શકો છો કે બોલે બોલી શકો છો, એવો અવાજ કાઢી શકો છો? તો ઘણા વિદ્યાર્થી એવા હોય એ પક્ષીઓના અવાજની નકલ કરી શકે. કોઈ કાગડા જે અવાજ કરે એ રીતે નકલ કરી શકો, કોઈ ચકલી અવાજ કરે એની નકલ કરી શકો, પોપટ જેમ બોલે એના અવાજની નકલ કરી શકો, મોર મોર જેમ બોલે એની નકલ તમે એના અવાજની નકલ કરી શકો. આગળનો પ્રશ્ન, તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શહેરની અંદર રહીએ છીએ અને ખેડી એક ગામ છે, તો આ આપણે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? તો તમે જોશો રસ્તા ઉપર જે વાહનો જાય છે એ વાહનોના અવાજો, પછી ટ્રેનનો અવાજ, વિમાનનો અવાજ, વાહનોનો અવાજ, કારખાનાનો અવાજ, એમ્બ્યુલન્સની જે સાયરન હોય એનો અવાજ, આવા અવાજો આ ખેડી ગામના લોકોએ સાંભળ્યા ન હોય. તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? તમે મૌન અનુભવ્યું છે? જો અનુભવ્યું હોય તો શું લખવાનું? હા, ક્યારે? તો કે તમે કોઈ જગ્યાએ ફરવા માટે જાઓ મમ્મી પપ્પા સાથે અને એવું વાતાવરણ હોય, જે શાંત વાતાવરણ હોય, અને રાત્રે ગયા હોય ફરવા માટે કચ્છની અંદર જાઓ અને એ રણની અંદર અથવા તો કોઈક જેસલમેરના રણ છે, એ જેસલમેરના રણમાં રાત્રે તંબુની અંદર રહ્યા હોય ત્યારે મૌન સેવ્યું હોય.